ને મિત્રો મજામાં મિત્રો તમને ખબર છે કે ગુજરાતી સાહિત્ય દરેક પરીક્ષામાં કામ આવે છે અને દસમા ધોરણવાળા માટે તો ખાસ કારણ કે કૃતિ કરતા શેમાંથી અને યસ ભાગ ચારમાં તમારા બધાનું સ્વાગત એટલા માટે છે કે તમે હવે મોજથી ભણી રહ્યા છો અને યસ તમારા મિત્રોને પણ જાણ કરો છો તો આવો વાર્તાને આગળ લઈ જઈએ વનમાં પહોંચી ગયા છે અને યસ હવે તો સિંહાસન સુધી પણ પહોંચીને હવે શું થયું છે હવે ભૂલા પડી ગયા છે તો ચાલો જોઈએ મિત્રો તમને ખબર છે કે અહીંયા શ્રુતિ યસ બોલીએ ના કાંઈ છે ને એ શ્રુતિ સંગ્રહમાંથી લેવાયેલ છે અને રાજા ઇન્દ્ર શાહ યસ બધું ખબર છે રાજેન્દ્ર શાહ તમે જોયો જોતા એક પાઠ એક કાવ્ય એક પાઠ એક કાવ્ય તો હવે તો યસ તો હવે આગળ જાય છે આગળ એવું થાય છે ભૂલા પડે છે અને ભૂલા પડે પછી પછી તો બરોબર મૂંજાય મિત્રો જંગલના ફાયદા ઘણા છે પણ જ્યારે ભૂલા પડી જવાય ને ત્યારે દશા એકદમ ખરાબ થઈ જાય અને થયું પણ એવું કે હવે થોડાક આગળ જાય છે થાકી જાય છે બેસી જાય છે વળી ગતિ થોડીક આગળ થાય છે વળી યસ બેસી જવું પડે છે ગતિભંગ થઈ રહ્યો છે જી હા મિત્રો ગતિભંગ થઈ રહ્યો છે અને હા હવે જ્યાં બાળકો છે ને એ તો થાકી ગયા છે તો એને કેમ સાચવવા તો યસ નાની નાની વાર્તાઓ જેને લઘુકથા કહેવાય તો એવું આપણે ખાસ બાળકોને કહેવી પડે છે કે જેથી કરીને એનો થાક ઓછો થાય અને બાળકોને કેવી ગમે તો કાનુડાની ગમે યસ મોહનની ગમે લાલાની તો આવી વાર્તાઓ નાની નાની કરવી પડે છે અને એને ઉત્સાહમાં રાખવા પડે છે એટલે મિત્રો આ ગતિ ભંગ થઈ રહ્યો છે અને લઘુ કથા રૂપે યસ કાનુડો એટલે કે મોહન એટલે કે લાલો એને કેવું એ તમને ખબર છે પેલું નાનું એને નાના ટાબરીઓને તો પેલું ગવડાવે મોહન મારો ડાયો પાટલે બેસી નાયો લાલો મારો ડાયો પાટલે બેસીને આવું બધું બસ વાર્તાઓ સંભળાવે કાનોડાની નોખી નોખી અને બધાને રાજી કરે કોઈ બીજો વિકલ્પ નહોતો યસ વિકલ્પ ન મળ્યો ત્યારે લઘુકથા દ્વારા તમે કહેશો સર 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 તમે ભલે વાર્તા કહો અમને બધી ખબર છે કે સોળમું છે ને એ ચેપ્ટર છે મતલબ જો જો બેકી સંખ્યામાં તમને જોઈ રહ્યા છો કે પાઠ આવતા હશે એટલે કે કથા છે લઘુ કથા જ છે બિલકુલ સાચું છે અને મોહનલાલ પટેલ જે ઓલી બા વાર્તા કરતા હતા ને યસ તો મોહનલાલ બા પટેલ તો બિલકુલ સાચું છે તમારે તમે જે વિચાર્યું છે સાચું છે અને એ આખે આખું કેમાંથી લીધેલું છે એ પણ અમને ખબર છે વિકલ્પમાંથી બિલકુલ તો વિકલ્પ જે છે એ સંગ્રહ છે અને એમાંથી લીધેલું છે તો હવે તમને બધું ખબર પડી કે સર ગતિભંગ લઘુકથા મોહનલાલ બા પટેલ અને વિકલ્પમાંથી લીધેલ છે હવે હવે થોડાક આગળ જાય છે હવે પણ અમુક લોકોના નાકની અંદર સુંદર મજાની સુગંધ મહેક આવી રહી છે નાકમાં મહેક શેની યસ દહીંની ક્યાં વાત છે અને હા થોડો થોડો મેઘ ગાજતો હોય ને એવું લાગ્યું તો નદી પણ હતી અને હા દહીના સરસ મજાના યસ એક પછી એક બધા એમાં વાર લખેલા હતા એ બધા દિવસોના વાર લખેલા હતા અને એ જુદા જુદા એમ આ ચાલ્યા જાય અને એ દહીંની સોળમ એ દહીંની મહેક બધાને મળતી હોય છે મિત્રો તમને મજા આવી જશે યસ એક્ઝેક્ટલી અહીંયા તમે જોઈ રહ્યા છો કે દિવસો બધા સોમ મંગળ બુધ આમાં દહીં ભરેલું છે અને ગાજે છે યસ તમે કહેશો ગઝલ હશે બિલકુલ સાચું છે ગઝલ છે અને દિવસો જુદાઈ ના જાય છે અને તમે કહેશો કે આ દહીં યસ ગાયનું દહીં છે તો તમે કહેશો આ મહેક મહેકે બિલકુલ સાચું છે તો મહેક છે એ સંગ્રહ હશે અને ગની દહીંવાલા તમે બધું બિલકુલ સાચું છે તો દિવસો છે અને જઈ રહ્યા છે તો યસ યાદ રહી ગયું છે દિવસો જુદા ના જાય છે ગઝલ છે ગની દહીં વાલા ભૂલાશે નહીં અને મહેકમાંથી લીધું હતું તો ઇઝ ઇટ ઓકે તો જઈએ આગળ મિત્રો હવે પરિસ્થિતિ વણસતી જાય છે પરિસ્થિતિ એટલે વણસતી જાય છે કે નાની નાની વાર્તા કામ આવશે નહીં નવલકથાઓ અથવા તો નવલકથાના ટુકડાઓ જો સંભળાવો ને તો મેળ પડે કારણ કે હવે મોટાઓને પણ ભૂખ લાગી છે તો તમે જોયું ને તો લાલ પાના કેટલાય આવી રીતના લાલ પાના હતા ને એ બધા ફરતા હતા તરત એ પાનાને ભેગા કર્યા એ જે પાના લાલ લાલ હતા એમાં જ્યારે જોયું ને તો દેખાણું મા ન વી ની ભ વા ઈ યસ કારણ કે બધાને હવે ભૂખ લાગી હતી અને કોઈ કઈ માગી શકે એમ તો હતા નહીં એટલે કે તમે તરત કહેશો ભૂખથી એ ભૂંડી ભીખ ઈ તો સર યસ એ તો કઈક વાર્તા ગદ્યની અંદર આવતું હશે બિલકુલ સાચું છે અને એ જે મા ન વી આજે પેલા હતા ને પાના લાલ કલરના તો એ જ્યારે ઊંધા કર્યા તેમાં લખ્યું હતું કે ખંડ યસ ટુકડા જ હતા નવલકથાના ટુકડા હતા તો તો યસ યસ માનવીની એ સંગ્રહ છે અને એમાંથી નવલકથા ખંડ બિલકુલ સાચું છે તો તમે કહેશો સર અમને બધી ખબર પડી ગઈ છે શું કે યસ જે ગદ્ય છે એનું નામ છે ભૂખથી એ ભૂંડી ભીખ તો ભીખ તો કઈ માંગવાની નથી ભૂખથી એ ભૂંડું છે તો કરવું શું તો ચાલો આવી બધી વાર્તાઓના ટુકડાઓ જોડી માનવીની ભવાઈની વાર્તાઓ એ એનો ટુકડાઓ એ બધાને સંભળાવતા જાય જેથી કરીને કાંઈક ભૂખ છે ઓછી થાય તો યસ બિલકુલ સાચું છે ભૂખથી એ ઊંડી વીક અને એ જે છે એ નવલકથા ખંડ છે અને એના લેખક કોણ છે યસ પન્નાલાલ પટેલ પન્નાલાલ પટેલ અહીં આપણે પાંચે પાંચમાં ત્રણ પટેલ આવી રહ્યા છે તો એક તો પટેલ આવી ગયા મોહનલાલ બા પટેલ બરાબર ગતિ ભંગવા અને હવે બીજા આવે છે ભૂખથી એ ભૂંડી ભીખ તમે પી છે ને એના છે છે તો બિલકુલ સાચું તમે હવે શું થાય છે હવે એક એ બરોબર મૂંઝાઈ ગયા અને પોતે કાવ્ય લખતા હતા એટલે એક કાગળમાં કાવ્ય લખ્યું અને અંગત જે કોક વડીલ હતા ને દઈ દીધું એટલે એક બપોરે એકદમ આમ ત્રસ્ત થઈ ગયા હતા કારણ કે હવે ભૂખે લાગી હતી મુંજાયેલા હતા રસ્તો મળતો નથી હવે શું કરું તો એ ઉર્મીબેન એ કાવ્યમાં આ બધો રાવ પોતાની રાવ છે ને લખી નાખી કે આવું ન ચાલે તમે રસ્તો કરો પણ અંગત રીતે કીધું કારણ કે બધા વચ્ચે એને કીધું નહીં જી આ મિત્રો એક બપોરે આવી વાત થઈ ગઈ યસ ઉર્મીબેન પોતાનું કાવ્ય રાવ રૂપે હે ને આપી દીધું અને અંગત કાનમાં જ કહી દીધું અને આ આપી દીધું તમને ખબર છે સુરત દાદા જો બપોરની જ વાત કરી રહ્યા છે તો તમે કહેશો સર તમારી આ વાર્તામાં અમે તો પકડી લીધું છે બિલકુલ પકડી લીધું છે શું પકડી લીધું છે કે યસ કે સર આ જે છે ને એ કાવ્ય હશે ને એક બપોરે બિલકુલ સાચું છે જો એકી સંખ્યા બધા પદ્ય જ આવે છે તો એક બપોરે શું હશે કાવ્ય હશે અને એ કાવ્ય કેવું હશે ઉર્મી કાવ્ય હશે બરાબર કાવ્યમાં એક પ્રકાર હોય જ ને હા તો ઉર્મી કાવ્ય છે અને યસ તમે કહેશો કે સર આ પોતે ઉર્મીબેન પોતે આ આખું આપ્યું હતું તો આપી હતી યસ તમે બિલકુલ સાચું છે અહીંયા પી પણ દેખાઈ ગયો છે તો યસ આ ત્રીજા પી તરીકે પણ યસ તો રાવજી પટેલ બિલકુલ સાચું છે રાવજી પટેલ અને એને શેમાંથી લીધું હશે અંગતમાંથી તો મિત્રો તમને એકદમ યાદ છે કે ગતિભંગ લઘુકથા મોહનલાલ પટેલ મોહનલાલ બા પટેલ અને વિકલ્પમાંથી દિવસો જુદા જાય છે ગઝલ છે ગની દહીંવાલા મહેક ભૂખથી એ ભૂંડી ભીખ નવલકથા ખંડ પન્નાલાલ પટેલ માનવીની ભવાય અને એક બપોરે ઉર્મી કાવ્ય છે રાવજી બિલકુલ સાચું છે હવે મિત્રો થયું એવું કે આ બપોર તો થઈ પણ રાત થઈ છોકરાઓ ગભરાઈ ગયા અમુક લોકો તો ભૂતથી બીવે કારણ કે અમુક વાર્તાઓ એવી નાનપણમાં સાંભળી હોય ને તો એ તો ડરતા હતા તો હવે શું કરું હા તો ત્યાં કોઈક તો હોય એ જંગલની અંદર એક વિરલ વિભૂતિ હતા એક્ઝેક્ટલી એ વિરલ વિભૂતિએ કંઈક કાગળમાં બંધ કરીને બરાબર બંધ કરીને એને આપ્યું કે તમે એકલા શાંતિથી આ વાંચજો અને એ પ્રમાણે અનુસરજો તમને ભૂતની કે એવી કાંઈ ને ભૂતને ઘણા ચરિત્ર કે ખબર છે ચરિત્ર એ તમારા જેમ મગજમાં ચરિત્ર હશે એ બધા બંધ થઈ જશે તો આ બધું એકચુઅલી તો માનસિક હોય છે આવું કંઈ હોતું જ નથી પણ અમુક લોકો આવું બધું માનતા હોય છે તો તમારી એક એક કાંઈન્ડ ન કરો કે તમારા આત્માને છે ને એકદમ આ બધી વાતને અંદર અર્પિત કરી દો અને એક જી એમ બોલો બરાબર અને અપૂર્વ કોઈ દી નો બોલ્યા હોય એવી રીતે જી બોલો અને આ ચરિત્રને બંધ કરી દીધું તો યસ આ જે વિરલ વિભૂતિ છે એને આટલી વાત કરી દીધી કે આત્મા અર્પિત કરો અપૂર્વ જી બોલો ચરિતરને બંધ કરો ફરીથી શું ત્રણ વસ્તુ કીધી આત્મા અર્પિત કરો અપૂર્વ જી બોલો ચરિતરને બંધ કરો મિત્રો તમે કહેશો આ સર અમને ખબર પડી ગઈ છે કે જે આ વિસ્મુ છે ને એ વિસ્મુ શું છે તો કે ભાઈ વિસ્મુ છે ચરિત્રણ નિબંધ છે ચરિત્ર ને બંધ કરો હા ચરિત્ર નિબંધ છે અને એનું નામ શું છે તો કે વિરલ વિભૂતિ છે અને બીજી વાત પણ ખબર છે શું કે જે એના લેખક છે એ આત્માર્પિત આત્માર્પિત નહીં આત્માર્પિત અને અપૂર્વજી યસ બિલકુલ સાચું છે તો મિત્રો તમને મજા આવી ગઈ તો મજા એટલી આવી ગઈ કે તમારી પાસે આખો ચિતાર આખી વાર્તા ક્રમ પણ યાદ છે છે બરાબર લઘુકથા બધું યાદ છે મોહન બા મોહનલાલ બા પટેલ પછી વિકલ્પમાંથી છે એ સિવાય પણ ખબર છે કે દિવસો જુદાઈ ના જાય છે ગઝલ છે ગની દહીં છે અને મહેકમાંથી લીધું છે એ પછી પણ તમને ખબર છે શું ખબર છે યસ બિલકુલ તમને યાદ જ છે કે ભીખ નવલકથા ખંડ છે 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 અને પટેલ માનવીની ભવાઈમાંથી લીધું બિલકુલ સાચું છે અને પછી એક બપોરે એ પણ તમને ક્લિયર છે કે એક બપોરેની વાત છે ઉર્મી કાવ્ય છે રાવજી પટેલનું કાવ્ય છે અને અંગતમાંથી લીધું છે બિલકુલ સાચું અને પછી વિરુલ વિરલ વિભૂતિ છે અને યસ એ ચરિત્ર નિબંધ છે કેવું છે ચરિત્ર નિબંધ અને આત્માર્પિત અપૂર્વજી તો એ સમાથી લીધું એ આપ્યું નથી તો મિત્રો નવી બુકમાં મને થોડુંક નવું મળ્યું છે અને યસ એક વખત છેલ્લે નજર કરી અને રાત્રે ટેસ્ટ દેવા તો આવી જ જાઓ છો એક છેલ્લી નજર કરી લઈએ મિત્રો ક્લિયર એ છે કે યસ પહેલું જે સોળમું છે ગતિભંગ છે લઘુકથા છે મોહનલાલ બા પટેલ છે અને હા યસ એ વિકલ્પમાંથી લીધેલ છે બીજું દિવસો જુદાઈ ના જાય છે એ પણ તમને ખબર છે અને ગઝલ છે અને કોની છે યસ ગની દહીવાલાની છે અને મહેકમાંથી લીધેલી છે અને ભૂખથી એ ભૂંડી ભીખ બિલકુલ યાદ છે નવલકથા ખંડ છે એ પણ યાદ છે અને પન્નાલાલ પટેલ એ પણ યાદ છે અને શેમાંથી લીધેલું છે એ પણ યાદ છે માનવીની ભવાઈ બિલકુલ સાચું છે અને હા એના પછી અંગતમાંથી લીધેલ રાવજી પટેલનું એક બપોરે બિલકુલ સાચું છે અને છેલ્લે વિરલ વિભૂતિ ચરિત્ર નિબંધ આત્માર્પિત અપૂર્વજી અને યસ એ સેમાંથી લીધું છે એ આપ્યું નથી તો વલણું થઈ જાય ચોક્કસ થઈ જાય તો મિત્રો તમારા માટે જ વલણું રેડી યસ તમારા મનની જે કઈ શંકા હતી હવે દૂર થઈ ગઈ કારણ કે તમે તમે છો તમારું મગજ જોરદાર છે અને હવે તમને બધું આવડે છે મિત્રો આ વિષે વિષ છે ને પપ્પા મમ્મીને કહી દેવાનું કે જો હું ક્રમશઃ બોલી જાઉં છું એકવાર નજર કરવી તો કરી લેવાની એક વખત ચેકિંગ કરી લો પછી તમને બધું આવડતું હશે પપ્પા મમ્મી રાજી થઈ જશે અને હા તમારી શંકા હવે દૂર થઈ છે એટલે જ આજના વલોણામાં કે હવે શંકા જ દૂર થઈ મારા વિશે હા મિત્રો વલોણું તમારા માટે રેડી છે કારણ કે હવે તમને તમારા માટેની શંકા દૂર થઈ ગઈ છે જી હા મિત્રો તમારા મગજ જોરદાર છે અને આ વખતે નક્કી કર્યું છે જોરદાર ટકા પણ લેવા છે તો બિલકુલ સાચું છે એટલે જ આજના વલોણામાં કે હવે શંકા જ દૂર થઈ ગઈ મારા વિશે હવે શંકા જ દૂર થઈ ગઈ મારા વિશે ને માર્કશીટના ચિક્કાર ગુણ હશે યસ મારા જ હશે તો માર્કશીટની અંદર ચિક્કાર ગુણ પણ તમારા જ હશે મને પણ ખાતરી છે એક પ્રશ્ન પૂછી લો તમને આવડ છે આવડે છે કે નહીં પ્રશ્ન એ છે કે દિવસો જુદાઈ જાય છે એના યસ કવિ કોણ છે જરૂરથી લખજો કોમેન્ટ્સ લખજો અને કેવી મજા આવે છે એ ખાસ લખજો અને તમારા મિત્રોને શેર કરી દેજો આવજો